કચ્છમાં એવો રિવાજ છે કે સ્પીચ શરૂ કરતા પહેલા બધાને જય સ્વામિનારાયણ કહેવાના. અમારે ત્યાં ગુજરાતમાં ઓછું છે આ બધું, પણ જે ત્યાં જતા રહીએ ત્યાંની ત્યાંનું અનુકરણ કરવું પડે ને. અમેરિકામાં હોઈએ તો જમણી બાજુ ગાડી ચલાવવી પડે, અમે ઇન્ડિયામાં ડાબી બાજુ ચલાવવી પડે. હું એ વખતે માર્ક કરતો હતો કે મહંત સ્વામીને મારા ઉંમરમાં 10 વર્ષનો ફેર છે, પણ મહંત સ્વામી બેઠા બેઠા આશીર્વાદ આપી શક્યા હોત. ઊભા થઈને ત્યાં જઈને સ્ટેજ ઉપર એમણે સ્પીચ આપી. આ વસ્તુ શું દર્શાવે છે કે ઉત્સવ પ્રત્યેનો એમને કેટલી આત્મબુદ્ધિ છે, કેટલો ઉમળકો છે એમના મનમાં. અને એવો જ ઉમળકો આપ સૌ આ સંતોને છે, હરિભક્તોને છે. આપણો ઉત્સવ સર્વોપરી થવાનો છે. કારણ જગતમાં ઘણા બધા ઉત્સવો થાય છે, આના કરતાં પણ મોટા થાય છે, પણ આપણો ઉત્સવ દેવ પ્રધાન છે. જગતના ઉત્સવ વ્યક્તિ પ્રધાન હોય છે, આટલો ફેર છે આપણામાં. આપણે જે કંઈ કરીએ છીએ મહારાજને રાજી કરવા માટે કરીએ છીએ, આપણા જીવના રૂડા માટે કરીએ છીએ, કોઈ આગવી પ્રતિષ્ઠા પ્રતિભા માટે નથી કરતા. આપણે અમારે દ્વિશતાબ્દીનો ઉત્સવ હતો 81માં, ત્યારે જરા શરૂઆતમાં અવ્યવસ્થા હતી. મેં મહારાજને પ્રાર્થના કરી કે જો સારું દેખાશે ને તો તમારું દેખાશે, મારું નહીં દેખાય. અમારે મહારાજે પ્રાર્થના સાંભળી અને દ્વિશતાબ્દીનો ઉત્સવ સર્વોપરી ઉત્સવ થયો. મહારાજને આગળ રાખીને, એમના આશ્રયની દૃઢતા રાખીને કોઈ પણ કાર્ય કરીએ એ સર્વોપરી થાય ને થાય. જો આપણી જાતને આગળ રાખીએ તો ન થાય, હું કરું છું એમ વિચારીએ તો ન થાય. આપણે કોઈ ધંધો કરતા હોઈએ, વેપાર કરતા હોઈએ, વ્યવસાય કરતા હોઈએ તો હંમેશા મહારાજને આગળ રાખવા, ક્યારે એમને વિચારવું કે હું કરું છું. પુરુષાર્થ જરૂર કરવો પડે, પણ મહારાજને આગળ રાખવાની, રાખીને કરવાનો. પણ હું પણ નકામું નથી, કામનું છે. હું એને ક્યાં કામે લગાડવાનું ખબર છે? કોઈ ધર્મ સંબંધી કાર્ય હોય, સવારે ઉઠીને પૂજા કરવાની હોય, મહારાજની પ્રદક્ષિણા કરવાની, દર્શન કરવાના હોય, મંદિરે જવાનું હોય, ત્યાં એમના વિચાર કે મહારાજની ઈચ્છા તો જવાશે. ત્યાં આપણી આ જાતને આગળ રાખવી પડે કે મારે કરવાનું છે, મારે સવારે વહેલા ઉઠવાનું છે, મારે મંદિરે જવાનું છે, મારે પૂજા કરવાની છે, મારે પ્રદક્ષિણાઓ કરવાની છે, તો હું ને ત્યાં કામે લગાડી દેવું. આજે વિજય ધ્વજ ફરકશે. તમે જો બાજુ ભૂટાન ને કે બાજુ ગયા હો ને, સિક્કિમ ને બાજુ જ્યાં બુદ્ધ ધર્મ છે, ત્યાં એ લોકો નાની નાની ધજાઓમાં પ્રાર્થના લખે છે, અને ધજા ફરકથી મૂકી દે એટલે માને કે હવામાં પ્રાર્થના મહારાજ ભગવાન પાસે પહોંચી જાય. એમ આપણા વિજય ધ્વજની સ્પર્શેલો પવન એ નારાયણદેવના શરણમાં સીધો પહોંચવાનો છે. આ ઉત્સવ સર્વોપરી થવાનો છે, કારણ કે આપણને આશ્રયની દૃઢતા છે. એક મને દૃષ્ટાંત યાદ આવી ગયું કે એક જૂના જમાનામાં પેલા સઢવાળા વાણ હતા ને, તમારા વડીલો આફ્રિકામાં ઘણા ગયા હશે, એ પહોંચે તો પહોંચે, ના પહોંચે તો નાય પહોંચે, 15 દિવસે પહોંચે. એવા વાણમાં યાત્રિકો સફર કરતા હતા અને વાવાઝોડું આવ્યું, બહુ ભયંકર વાવાઝોડું આવ્યું. ત્યારે વાણના કપ્તાને કહ્યું કે સૌ પોતપોતાના ઈષ્ટદેવને સંભાળો, આપણે બચવાની શક્યતા નથી. તો એક પતિ પત્ની હતા, એમની પત્ની હતી ને, એક ગીત ગાવા માંડે, ગીતો ગાવા માંડી. એટલે પતિને બહુ ક્રોધ આવ્યો કે આવા સમયે બધાને પોતપોતાના ઈષ્ટદેવ યાદ કરવાનો હોય ને તું ગીત કરે કેવી રીતે એના મોઢામાં આવે છે. એણે પોતાની પિસ્તોલ કાઢી અને પત્નીના માથા ઉપર ધરી કે હવે ગીત ગાવાનું બંધ કરી તો મારીશ તને. વધારે જોરથી ગીત ગાવા માંડે. પછી એને પૂછ્યું કે આમ કેમ, કે તમે જેમ મને પરણીને લાવ્યા છો
અને મને ખબર છે કે તમે પિસ્તોલ મને મારવાનું નથી, એમ મારા ઈષ્ટદેવ મારું રક્ષણ કરવાના છે એવો મને વિશ્વાસ છે. એ આનું નામ આશ્રયની દૃઢતા. અને મહારાજે પણ વચનામૃત બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે આશ્રયનું બળ એવું છે ને કે કરોડો એટમ બોમ્બથી કે દ્વારા જ આશ્રયનું બળ બળવાનું છે. એમાં બધી જ શક્તિઓ આવી જાય છે. આપણે નારાયણ દેવનો દૃઢ આશ્રય છે, માટે હમેશા એ આશ્રયનું બળ રાખજો. અને વિજય તો આપણા પાસે કાયમ હોય હોય ને હોય છે, કારણ કે ગીતાના છેલ્લા શ્લોકમાં પણ બહુ સ્પષ્ટપણે કહેલું છે કે યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પ્રાપ્ત, એટલે જ્યાં નારાયણ દેવ હોય ત્યાં હંમેશા વિજય વિજય ને વિજય જ હોય છે. અને સમગ્ર સંતો અને હરિભક્તો થી સમગ્ર સંપ્રદાયના સત્સંગીઓને હું આમંત્રણથી આપતો નિમંત્રણ આપું છું. ખબર છે તમને નિમંત્રણ આમંત્રણનો ફેર? આ યાદ રાખજો, નિમંત્રણ એટલે બોલાવવાનું, ઇન્વિટેશન, આમંત્રણ એટલે, અને નિમંત્રણ એટલે જમવા સાથેનું આમંત્રણ. એટલે હવે જે કંકોત્રીને લખવાનું તો આ ખાસ યાદ રાખજો કે જમવા બોલાવો તો નિમંત્રણ લખવાનું, ખાલી બોલાવો તો આમંત્રણ લખવાનું. તો અંતમાં મહારાજની જ પ્રાર્થના કે આપણો ઉત્સવ સર્વોપરી થાય, કારણ કે મહારાજ સર્વોપરી છે, માટે આપણે એમને રાજી કરવા માટે કરીએ છીએ, આપણા જીવના કલ્યાણ અર્થે કરીએ છીએ. જે પરિશ્રમ સંતો કરી રહ્યા છે, હરિભક્તો કરી રહ્યા છે, એ તો ખરેખર ખૂબ ધન્યવાદને પાત્ર છે. અને શ્રીજી મહારાજ આજના આપણા ઉત્સવથી આજનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. મહારાજ આ ઉત્સવમાં દિવ્ય રૂપે વિચરે અને આપણા સૌના ઉપર ખૂબ રાજી થાય, અને નારાયણ દેવ પ્રત્યેની નિષ્ઠા આપણા સૌના અંતઃકરણમાં વધારે વધારે મજબૂત થાય એટલી પ્રાર્થના સાથે વિરમું છું.